ઓકે, ગુડ મોર્નિંગ ઓલ. આજે આપણે સિમ્પલી સપોર્ટેડ બીમના એક્ઝામ્પલ્સ જોઈશું, બરાબર છે? સિમ્પલી સપોર્ટેડ બીમના એક્ઝામ્પલ જોઈશું. એમાં આપણે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરીશું, શીયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીશું, બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીશું, અને એના આધારે શીયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું. અત્યારે મેં તમારી સામે એક બીમ ડ્રો કર્યો છે, સપોર્ટ એ અને સપોર્ટ બી ઉપર સિમ્પલી સપોર્ટેડ છે, બરાબર? એની કુલ લંબાઈ 6 મીટર છે, ઠીક છે? એના ઉપર એથી 2 મીટર અંતરે 50 કિલો ન્યૂટનનો એક પોઈન્ટ લોડ લાગે છે. સિમિલરલી બીથી પણ 2 મીટર અંતરે 50 કિલો ન્યૂટનનો એક બીજો પોઈન્ટ લોડ લાગે છે, અને એથી બીની આખી લંબાઈ 6 મીટરમાં 25 કિલો ન્યૂટન પર મીટરનો યુડીએલ લાગે છે, આખી લંબાઈમાં, બરાબર છે? એટલે જ્યાં 50નો પોઈન્ટ લોડ લાગે છે એને આપણે સી અને ડી પોઈન્ટ એવું નામ આપીએ, ઠીક છે? ક્લિયર? આ આપણો એક્ઝામ્પલ્સ છે. આ દાખલા માટે આપણે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરવા છે. એટલે સૌથી પહેલાં આપણે શીયર ફોર્સ ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છેલ્લે દોરીશું. સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ, કેલ્ક્યુલેશન્સ ફોર રિએક્શન. હવે આપણને એટલો ખ્યાલ આવી ગયો હશે કે આ જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એના ઉપર ખાલી અને ખાલી વર્ટિકલ લોડ્સ લાગે છે, કોઈ પણ પ્રકારનો હોરિઝોન્ટલ લોડ લાગતો નથી. એટલે આમાં જે અનનોન્સ છે અથવા જે રિએક્શન્સ છે એ વર્ટિકલ રિએક્શન એટ એ અને વર્ટિકલ રિએક્શન એટ બી, આ બે રિએક્શન્સ ઓર બે અનનોન છે. હવે આપણે સૌથી પહેલાં આ રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા છે, VA અને VBની વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવી છે. હવે આપણે જોઈ શકીએ કે આ જે બીમ છે એ સિમેટ્રિકલ બીમ છે. એથી 2 મીટર અંતરે 50 કિલો ન્યૂટનનો લોડ છે, સિમિલરલી બીથી પણ 2 મીટર અંતરે 50 કિલો ન્યૂટનનો લોડ છે, પોઈન્ટ લોડ, અને આખી લંબાઈમાં 25 કિલો ન્યૂટન પર મીટરનો યુડીએલ લાગે છે. તો આપણે એક આ રીતે વર્કઆઉટ કરી શકીએ સિમેટ્રીના રેફરન્સમાં, VA ઇઝ ઇક્વલ્સ ટુ VB ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ, ટોટલ લોડ કેટલો છે તો કે 50 કિલો ન્યૂટન પ્લસ 50 કિલો ન્યૂટન પ્લસ 25 કિલો ન્યૂટનનો યુડીએલ એક્ટ કરે છે આખી લંબાઈમાં, એટલે 6. એટલે 50 ને 50 100 અને 25 6 150 ડિવાઇડેડ બાય 2 એટલે 250 ડિવાઇડેડ બાય 2, ટોટલ લોડ 250, 100 અને 150 અઢીસો ડિવાઇડેડ બાય 2 એટલે 125 કિલો ન્યૂટન થાય આપણા VA અને VBની વેલ્યુ, બરાબર? તો આ ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. અને જો આવી રીતે ના કર્યું હોય, માની લો કે કોઈ એવો દાખલો છે કે અહીંયા 50 કિલો ન્યૂટન અહીંયા 75 કિલો ન્યૂટનનો લોડ છે, અથવા અહીંયા 1 મીટર અને અહીંયા 3 મીટર છે, તો એ પછી સિમેટ્રિકલ ના કહેવાય. તો એવી સિચ્યુએશન્સમાં આપણે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સનો યુઝ કરી અને પણ રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ દાખલામાં હું એ ટાઈપે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરી આપું છું. પછી જે મેં તમને કીધી એવી કોઈ પણ સિચ્યુએશન હોય અનસિમેટ્રીની, તો એવા સિનારીઓમાં આ રીતે આપણે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરી શકાય. આપણી પાસે બે ઇક્વેશન્સ છે, સમેશન V ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને સમેશન M ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર? તો એમાં આપણે સમેશન VNો યુઝ કરીએ. હવે આપણે આ બધું અવેર છીએ આપણે આનાથી, તો VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? તો કે આ બધા ડાઉનવર્ડ ફોર્સ 50 + 50 + 25/6 ઇઝ ઇક્વલ્સ ટુ VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ 250 કિલો ન્યૂટન, અમારું ઇક્વેશન 1. હવે સમેશન M ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને એમાં પણ મોમેન્ટ એટ એ 0, કારણ કે સિમ્પલી સપોર્ટ, એન્ડ સપોર્ટ અથવા સપોર્ટ એ છે એ મારો હિંજ સપોર્ટ છે, એટલે મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય, બરાબર? તો આને ઇક્વેટ કરીએ, એ ઉપર મોમેન્ટ લઈએ તો એની રાઇટ હેન્ડ સાઈડ જેટલા લોડ છે ડાઉનવર્ડ છે એની જે મોમેન્ટ લાગશે નેગેટિવ, અપવર્ડ છે એની મોમેન્ટ પોઝિટિવ. મોમેન્ટ ક્યાં લેવાની છે? એ ઉપર. તો સૌથી પહેલાં જોઈ લઈએ કે એની જમણી તરફ કેટલા લોડ છે, તો એક આ પોઈન્ટ લોડ ડાઉનવર્ડ છે,
आ 25 kN पर मीटर नो UDL ए पण डाउनवर्ड छे, 50 kN नो बीजो पॉइंट लोड ए पण डाउनवर्ड छे। एक आ जे VB छे अत्यारे आपणे वेल्यू खबर नथी, बराबर है, तो आ रीते कैलक्युलेट करिए एटले खबर छे। बाकी आ मेथड में आज आ वेल्यू अननोन छे। तो ए VB छे, ए पॉइंट लोड छे अपवर्ड डिरेक्शन में, क्लियर। तो ये बधानी आपणे ए ऊपर मोमेंट लईशुं। तो आ जे बधा डाउनवर्ड छे एनी पहेला मोमेंट लेता जाए, फर्स्ट 50 kN એનું એ સુધીનું અંતર કેટલું? તો કે બે મીટર, બરાબર। પછી સેકન્ડ UDL છે, UDLમાં ટોટલ લોડ કેટલો થશે? એની જમણી તરફ કેટલો છે? આખે આખી લંબાઈમાં છે, એટલે ટોટલ 25 × 6 આ મારો લોડ થયો। એક્ટ કરે એના સેન્ટરમાં, અહીંયા એ સેન્ટરથી એનું અંતર કેટલું? તો કે આ 2 + આ સેન્ટર એટલે 1, 3 મીટર, બરાબર। સિમિલરલી આ બીજો પોઈન્ટ લોડ છે 50 નો, એનું એથી અંતર કેટલું? તો કે 2 × 2 = 4 મીટર, બરાબર। પ્લસ આ VB અપવર્ડ ડિરેક્શનમાં છે, VB મલ્ટીપ્લાય બાય VBનું એથી અંતર કેટલું? 6 મીટર। તો તેથી આપણને શું મળે? VB × 6 = 50 × −100, પછી આ 25 × 6 = 150 અને 50 × 4 = 200, બરાબર। આને ફાઇનલાઇઝ કરીએ, સોરી આ બધું પ્લસ થઈ જશે, બરાબરની પહેલી બાજુ જશે એટલે બધું પ્લસ થઈ જશે। તો VB × 6 = 200 × 300 × 400 × 750, બરાબર। તો તેથી VB = 750 / 6 એટલે 125 kN। અને આ વેલ્યુને આપણે આ ઇક્વેશન 1માં મૂકીએ, બરાબર, તો એ પણ આપણે પછી VA મળી જાય 125 kN। તો અમારા રિએક્શન્સ ફાઇન્ડ આઉટ થઈ ગયા। ઓકે, હવે હું શીયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીશ। કેલ્ક્યુલેશન ફોર SF, બરાબર છે। મારું જે લોડ ડાયાગ્રામ છે એ ફરી પાછું હું એકવાર દોરી લઉં। 25 kN/m, 50 નો પોઈન્ટ લોડ, 50 નો પોઈન્ટ લોડ kN માં છે બંને, ડિસ્ટન્સ 2 મીટર, પાછું 2 મીટર, 2 મીટર। વિથ સ્કેલ હોવું જરૂરી નથી, પણ આમ થોડીક જીઓમેટ્રી મેન્ટેન થાય એવો પ્રયત્ન કરવાનો, બરાબર। આ થોડું વધારે દેખાય છે પણ એટલું આપણે ચાલે। અને રિએક્શન્સ આપણે મળી ગયા છે 125 kN અને 125 kN। ઓકે, તો હવે આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ। અને આપણે નામ આપ્યું સી અહીંયા છે, આ ડી, અને આને આપણે નામ આપ્યું બી। તો પોઈન્ટ લોડ છે એટલે એ ઉપર પહેલાં જસ્ટ લેફ્ટ, બરાબર, આ બધું આપણને ખ્યાલ છે કે એની જસ્ટ લેફ્ટ કોઈ લોડ નથી, 0 kN SF એટ એ, જસ્ટ રાઇટ એની રાઇટ તરફ, આ બેની વચ્ચે 125 નો અપવર્ડ લોડ છે એટલે 0 + 125 = + 125 kN। હવે SF એટ સી, એ પછી સી આવે છે, સી ઉપર એ પોઈન્ટ લોડ છે એટલે જસ્ટ લેફ્ટ, પહેલાં તો આ 125ની વેલ્યુ અહીંયા એના જસ્ટ રાઇટથી સીના જસ્ટ લેફ્ટની વચ્ચે આખો UDL લાગે છે, એથી સીની વચ્ચેનો, માત્ર એથી સીની વચ્ચેનો લેવાનો, કારણ કે અત્યારે આપણે સી ઉપર કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ, સીની ડાબી તરફ। તો સીની ડાબી તરફ મતલબ એથી સીની વચ્ચે UDL લાગે છે, ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, ભલે 25 અહીંયા લખ્યું છે, બરાબર, અહીંયા નથી લખ્યું, પણ એનો મતલબ એવો નથી કે 25 આટલા પોર્શનમાં લાગે છે, 25 આખી લંબાઈમાં લાગે છે, બરાબર, અહીંયા ડ્રો કરેલું છે। એવું બની શકે, એવા દાખલા પણ હોય કે અહીંયા 25 લાગતો હોય અને અહીંયા બીજો 15નો લાગતો હોય કે 50નો પણ લાગતો હોઈ શકે, પણ અહીંયા આખી લંબાઈમાં 25નો છે, એક સિંગલ ડાઉનવર્ડ ડિરેક્શનમાં 25 અને એથી સી વચ્ચેનું અંતર 2, એટલે 25 × 2 છે એ ટોટલ લોડ થયો, બરાબર, આ મોમેન્ટ નથી,
25 किलो न्यूटनो लोड, लंबाई 2 मीटर एट आटली ए थी सी लंबाई में टोटल लोड 50 किलो न्यूटन। बराबर, तो जवाब शू आ 125 माइनस 25 बाय 2 मल्टीप्लाई बाय 2 એટલે 25 દુ 50 બાદ થાય એટલે 75 પોઝિટિવ કિલો ન્યૂટન। હવે એસએફએટ સી જસ્ટ રાઈટ એટલે પ્લસ 75 પહેલાં અહીંયા સીની લેફ્ટથી સીની રાઈટની વચ્ચે આ 50 કિલો ન્યૂટનનો પોઈન્ટ લોડ નીચેની તરફ એટલે જવાબ આવશે પ્લસ 25 કિલો ન્યૂટન। સિમિલરલી એસએફએટ ડી જસ્ટ લેફ્ટ, બરાબર જસ્ટ લેફ્ટ, તો સીની રાઈટથી ડીની લેફ્ટની વચ્ચે ફરી પાછો આ યુડીએલ લાગે છે તો પ્લસ 25 માઇનસ 25 ગુણ્યા 2 એટલે જવાબ આવશે માઇનસ 25 કિલો ન્યૂટન। સિમિલરલી એસએફ એટ ડી જસ્ટ રાઈટ, તો માઇનસ 25 કિલો ન્યૂટન, ડીની લેફ્ટથી ડીની રાઈટની વચ્ચે ફરી પાછો પોઈન્ટ લોડ 50 કિલો ન્યૂટન ડાઉનવર્ડ ડિરેક્શનમાં એટલે માઇનસ 50 માઇનસ 25 માઇનસ 50 એટલે માઇનસ 75 કિલો ન્યૂટન। એસએફ એટ બી જસ્ટ લેફ્ટ, બરાબર એટલે બીની લેફ્ટમાં ડીની રાઈટથી બીની લેફ્ટમાં ફરી પાછો યુડીએલ લાગે છે એટલે માઇનસ 75 માઇનસ 25 ગુણ્યા 2 એટલે માઇનસ 125 કિલો ન્યૂટન। હવે એસએફ એટ બી જસ્ટ રાઈટ, માઇનસ 125 અને બીની રાઈટથી બીની લેફ્ટથી બીની રાઈટ જઈએ તો ત્યાં 125નો અપવર્ડ લોડ લાગે છે એટલે 0 કિલો ન્યૂટન। બરાબર, શરૂઆત અને એન્ડ 0થી થયા, મારા કેલ્ક્યુલેશન્સ સાચા છે। બરાબર, હવે આના આધારે મારે શીયર ફોર્સ ડાયાગ્રામ દોરવાનો થાય તો એક ડાયાગ્રામ હું અત્યારે અહીંયા દોરી લઉં છું, પછી ફેરમાં બધું સાથે પણ દોરીશ। બરાબર, તો પોઈન્ટ એ, પોઈન્ટ બી, સી, ડી, બરાબર, એ ઉપર 0, પછી 125 વર્ટિકલ અપવર્ડ છે એટલે અપવર્ડ, બરાબર, પછી એ થી સી લેફ્ટનો વેલ્યુ છે પહેલાં 75ની, બરાબર, સોરી અહીંયા 125 છે એટલે અહીંયા 75 અહીંયા રાખીએ, એ યુડીએલ છે એટલે ડ્રો થશે ત્રાસી લાઇનથી 75। હવે વર્ટિકલ પાછો ડ્રોપ કારણ કે પોઈન્ટ લોડ છે, 75થી પાછો સી ઉપર જ સેકન્ડ વેલ્યુ છે પ્લસ 25, બરાબર। હવે ડી ઉપરની ફર્સ્ટ વેલ્યુ છે માઇનસ 25, યુડીએલ છે એટલે ત્રાસી લાઇનથી આપણે જોઈન્ટ કરશું, બરાબર, 25 નેગેટિવ, ઓર હવે લાઇનની નીચે છે એટલે બાય ડિફોલ્ટ એ નેગેટિવ જ સૂચવાય, બરાબર। હવે ડી જસ્ટ રાઈટ છે માઇનસ 75, બરાબર, 75। હવે બી ઉપર જસ્ટ લેફ્ટ ફર્સ્ટ વેલ્યુ છે 125 અને 0, બરાબર, નેગેટિવ। આપણે જોઈશું આખો ડાયાગ્રામ પણ મારો સિમેટ્રિકલ છે, શું કામ, તો કે મારો લોડ ડાયાગ્રામ સિમેટ્રિકલ, તો મારો એસએફ ડાયાગ્રામ પણ સિમેટ્રિકલ થશે અને સિમિલરલી મારો બીએમ ડાયાગ્રામ પણ સિમેટ્રિકલ થશે, જો કે અહીંયા થોડુંક દોરવામાં સિમેટ્રિકલ નથી લાગતો પણ આ બરાબર સેન્ટરમાં મેચ થાય, આપણે વિથ સ્કેલ નથી દોરતા એટલે થોડો માઇનોર ફેરીએ, પણ આપણે આ વેલ્યુઝ જોશું તો 125 125, 75 75, 25 25, બરાબર। હવે આપણે એક વાતનો ખ્યાલ છે કે જ્યાં શીયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે મતલબ પોઝિટિવમાંથી નેગેટિવમાં જાય, એ પોઈન્ટ ઉપર જેને આપણે આમાં ઈ કહીએ, એ પોઈન્ટ ઉપર આપણને બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ મળે, બરાબર છે, એટલે આપણે આ ઈની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડે, ઈનું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું પડે। તો બે રીતે થઈ શકે, પહેલું કે બીમ સિમેટ્રિકલ છે એટલે બીમનું સેન્ટર એ ઈ થાય, બરાબર, તો હું આઈધર ઈ ઇઝ ઇક્વલ્સ ટુ 3 મીટર ફ્રોમ એ એવું લખી શકું, ઓન એન અધરવાઇઝ મેં તમને જે બીજી મેથડ કીધી હતી એ પ્રમાણે આ ઢાળની શરૂઆતમાં જે વેલ્યુ હોય અહીંયા 25 છે અને હવે સીથી ઈને આપણે એક્સ કહીએ, બરાબર, સીથી ઈને એક્સ કહીએ, આ વેલ્યુ 25 છે તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 25
डिवाइडेड बाय आ शू छे छेद में शू लखवानू यूडीएल नी इंटेन्सिटी स्मोल डबल्यू बराबर एटले 25 तो तेथी एक्स इज इक्वल्स टू शू थाय 1 मीटर सी थी ई नी वेल्यू 1 मीटर थाय फ्रॉम पॉइंट सी बराबर क्लियर बराबर छे अहींया सुधी हवे आपणे बेन्डिंग मोमेंटना कैलक्युलेशन्स करीए ફરી પાછો એક વાર હું લોડ ડાયાગ્રામ ડ્રો કરી લઉં છું 125 125 50 50 અને આખામાં 25 કિલોન્યુટન પર મીટર આ 2 મીટર 2 મીટર અને 2 મીટર ટોટલ 6 મીટર ક્લિયર આને આપણે એ કહીએ આને બી કહીએ આને સી કહીએ આને ડી કહીએ અને જે પોઈન્ટ પાસે શીયર ફોર્સે સાઇન ચેન્જ કરી એને આપણે ઈ કહીએ બરાબર એનું એથી અંતર 3 મીટર છે અહીંયા સીથી 1 મીટર બરાબર આટલો ડેટા આપણી પાસે છે તો આપણે બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીએ એથી બી તરફના બરાબર મતલબ લેફ્ટ ટુ રાઇટ તરફના બેન્ડિંગ મોમેન્ટ એટ એ 0 શું કામ તો કે સિમ્પલી સપોર્ટ છે હિંજ સપોર્ટ છે એટલા માટે બરાબર હવે બેન્ડિંગ મોમેન્ટ એટ સી એ પછી જે પોઈન્ટ છે એ સી બરાબર તો આપણે સીની લેફ્ટ હેન્ડ તરફના લોડ કન્સિડર કરશું સી ઉપર મોમેન્ટ લેવા માટે તો સીની લેફ્ટ તરફ કેટલા લોડ છે એક કે બે બરાબર એક આ પોઈન્ટ લોડ અને બીજો આટલી લંબાઈનો યુડીએલ એથી સીની વચ્ચેનો યુડીએલ આ કન્સિડર નહીં થાય કારણ કે આ 50નું સીથી અંતર કેટલું છે 0 છે એટલે મોમેન્ટ નહીં આપી શકે લોડ છે સી ઉપર પણ સી 50નું સીથી અંતર 0 છે એટલે મોમેન્ટ નહીં આપી શકે મોમેન્ટ ક્યારે મળે જ્યારે લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હોય એટલે બે લોડ છે એક આ 125નો એ ઉપર પોઈન્ટ લોડ છે અથવા જે આપણે રિએક્શન ફાઇન્ડ આઉટ કર્યું એ અને એ થી સી સુધીનો યુડીએલ છે ખાલી એ થી સી સુધીનો આ ખાસ ધ્યાન રાખવાનું સી ઉપર કેલ્ક્યુલેશન્સ કરું છું સીની લેફ્ટ હેન્ડ તરફ જે કાંઈ લોડ હોય એટલા જ કન્સિડર કરવાના રાઇટ હેન્ડ તરફના નથી કરવાના એનો મતલબ કે આ રાઇટ હેન્ડ તરફ જે કોઈ યુડીએલ છે એની આમાં કેલ્ક્યુલેશનમાં નથી લેવાની ક્લિયર તો અપવર્ડ છે એટલે પોઝિટિવ એનું સી સુધીનું અંતર કેટલું 125નું સી સુધી અંતર તો કે 2 મીટર આ યુડીએલ ભલે અહીંયા લખ્યું નથી પણ એ કેટલાનો છે તો કે 25નો ડાઉનવર્ડ છે એથી સીની વચ્ચે કેટલો છે 2 મીટર એટલે આ ટોટલ લોડ થયો હવે એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું યુડીએલ છે એટલે એ એક્ટ કરે એના સેન્ટરમાં બરાબર યુડીએલ છે એનું પોઈન્ટ ઓફ એક્શન કયું હોય એનું સેન્ટર પોઈન્ટ બરાબર તો એના સેન્ટરથી સી સુધીનું અંતર એટલે 2 મીટરનું સેન્ટર એટલે કેટલું થાય 1 મીટર બરાબર અથવા એલ બાય ટુ એવું એટલે 2/2 1 મીટર આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બરાબર બીજો કોઈ લોડ નથી એટલે મોમેન્ટ કેટલી થશે 250 × 25 × 50 × 1 એટલે 50 એટલે 200 કિલોન્યુટન ઇન્ટુ મીટર હવે બેન્ડિંગ મોમેન્ટ એટ સી પછી કયું પોઈન્ટ છે ઈ ઈ આપણે છેલ્લે ફાઇન્ડ આઉટ કરી કમ્પેરિઝન માટે સિમેટ્રિકલ છે એટલે સિમેટ્રી ઉપરથી શું થયું તો કે અહીંયા સી ઉપર 200 છે તો ડી ઉપર પણ 200 આવવું જોઈએ ડ્યુ ટુ સિમેટ્રી બરાબર એટલે પહેલાં જોઈ લઈએ ડી ઉપર ઈ ઉપર મેક્સિમમ વેલ્યુ છે અત્યારે પણ કરી શકાય છેલ્લે પણ કરી શકાય બરાબર અત્યારે જ કરી લે પહેલાં આપણે ઈ ઉપર ફાઇન્ડ આઉટ કરીએ સેક્શન ઈ ઉપર તો ઈની ડાબી તરફ જેટલા લોડ હોય એની ઈ ઉપર મોમેન્ટ લેવાની તો આપણે ઈની ડાબી તરફ કેટલા લોડ છે તો કે 125નો લોડ પોઈન્ટ લોડ આ 50નો પોઈન્ટ લોડ અને એથી ઈ સુધીનો હવે એથી સી નહીં એથી ઈ સુધીનો યુડીએલ
બરોબર, એ થી ઈ નું અંતર કેટલું છે? 3 મીટર, 2 મીટર પ્લસ 1 મીટર. ઓકે, તો આ 3 લોડ છે એ આપણને ઈ ઉપર મોમેન્ટ આપશે. તો 125 અપવર્ડ છે એટલે પોઝિટિવ, એનું ઈ સુધી અંતર કેટલું? તો કે 3 મીટર. 50 પોઈન્ટ લોડ ડાઉનવર્ડ એટલે નેગેટિવ, એનું ઈ સુધીનું અંતર કેટલું? તો કે 1 મીટર. 25નું યુડીએલ ડાઉનવર્ડ એટલે નેગેટિવ. એ થી ઈની વચ્ચે એક્ટ કરે છે એટલે એ થી ઈ વચ્ચેની ટોટલ લંબાઈ કેટલી? 3 મીટર. બરાબર, એટલે ટોટલ લોડ થયો 25 × 3 75 કિલોન્યુટન. એ એક્ટ કરે એના સેન્ટરમાં, મતલબ 3 મીટરના સેન્ટરમાં એક્ટ કરે. બરાબર, આ 2 મીટર છે પ્લસ આ 1 મીટર છે, 3 મીટર છે. બરાબર, એટલે એના સેન્ટરમાં એક્ટ કરે એટલે 3 મીટરનું સેન્ટર કેટલું? તો કે 1.5 મીટર. બરાબર, બીજો કોઈ લોડ નથી. ઈ ઉપર મેક્સિમમ વેલ્યુ મળે, ધ્યાન રાખજો. બરાબર છે, જે પોઈન્ટ ઉપર શીયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે એ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ મળે. ક્લિયર? એટલે હંમેશા એની વેલ્યુ આના કરતાં વધારે આવી જોઈએ 200 કરતાં. આપણે ફાઇન્ડ આઉટ કરીએ, 125 × 3 એટલે કેટલા થાય? 325 × 75 એટલે 375 માઇનસ 50 માઇનસ 25 × 75 × 1.5. બરાબર, મારી પાસે એ કેલ્ક્યુલેટર નથી અત્યારે. આપણે જોઈએ 25 × 75 × 1.5 એટલે 75 + 37.5 112. બરાબર, કંઈક મિસ્ટેક હોય તો તમે કેલ્ક્યુલેટ કરજો, અત્યારે મારી પાસે કેલ્સી અવેલેબલ નથી. હવે આનો જવાબ ગણીએ તો કેટલું થાય? 375 - 50 એટલે 325 - 112.5. બરાબર, બરાબર, મારા મતે મેન્યુઅલ કેલ્ક્યુલેશન કર્યું છે, આ જવાબ આવે છે. તમે એકવાર વેરીફાઈ કરી લેજો. તો ઓફિશિયલી 200 કરતાં વધારે છે, મેક્સિમમ વેલ્યુ મળી ગઈ. એના પછી બેન્ડિંગ મોમેન્ટ એક્ટ ડી. બરાબર, તો ડીની ડાબી તરફ, આ જમણી તરફથી પણ ગણી શકીએ પણ અત્યારે આપણે ડાબી તરફથી જ ગણીએ છીએ. જમણી તરફથી ગણીએ કે ડાબી તરફથી, વેલ્યુમાં કોઈ ચેન્જ ના થાય. ડી ઉપર મોમેન્ટ કેટલી આવશે? ડીની ડાબી તરફ કેટલા લોડ છે? એક આ 125નો પોઈન્ટ લોડ, 50નો પોઈન્ટ લોડ ડાઉનવર્ડ, અને એ થી ડી સુધીનો યુડીએલ 25નો. બરાબર, એટલે 125 અપવર્ડ પોઝિટિવ, એ થી ડી સુધીનું અંતર 4 મીટર, માઇનસ 50નો ડાઉનવર્ડ પોઈન્ટ લોડ, એનું સી થી ડી સુધીનું અથવા 50નું ડી સુધીનું અંતર, આ ફર્સ્ટ 50નું ડી સુધી અંતર 2 મીટર, માઇનસ 25નો યુડીએલ એ થી ડી સુધીની લંબાઈમાં એક્ટ કરે છે 4 મીટર, એટલે ટોટલ લોડ થયો 25 × 4 100, એનું સેન્ટર એટલે 4 મીટરનું સેન્ટર 2 મીટર, એટલે જવાબ શું આવશે? 125 × 4 એટલે 500, માઇનસ 50 × 100, માઇનસ 25 × 4 100 × 2 એટલે 200. એટલે જવાબ શું થયો? 500 - 100, 400 માંથી 200 જાય એટલે 200. ઠીક છે, આની જોડે મેચ થઈ ગયું, સિમેટ્રી છે એટલા માટે. હવે બેન્ડિંગ મોમેન્ટ એટ બી. બી ઉપર આપણે સીધું લખી શકીએ, બરાબર છે, 0 કિલોન્યુટન × મીટર. તમારે હવે વર્કઆઉટ તમારા મનથી પણ કરી શકો, આ વખતે હું કરી દઉં છું. બરાબર, દર વખતે આપણે નહીં કરીએ. 0 શું કામ? તો કે સિમ્પલ સપોર્ટ છે. બરાબર, એક મિનિટ. તો બીની લેફ્ટ હેન્ડ તરફ કેટલા લોડ છે? એક આ 125નો પોઈન્ટ લોડ, 50નો ફર્સ્ટ પોઈન્ટ લોડ, 50નો સેકન્ડ પોઈન્ટ લોડ, અને એથી બી સુધીનો આખો 25નો યુડીએલ. બરાબર, તો 125થી શરૂઆત કરીએ. આ 125, બરાબર, એનું બી સુધીનું અંતર 6 મીટર, ફર્સ્ટ 50નો પોઈન્ટ લોડ, એનું બી સુધીનું અંતર 4 મીટર, સેકન્ડ 50નો પોઈન્ટ લોડ, એનું બી સુધીનું અંતર 2 મીટર, એના પછી 25નો યુડીએલ લાગે છે આખી લંબાઈમાં 6 મીટર, 6 મીટરનું સેન્ટર 3 મીટર, એટલે આ લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. બરાબર, 25 × 6 એક્ટ કરે એના સેન્ટરમાં, એટલે એના સેન્ટરથી બી સુધીનું અંતર, એટલે લોડ 25 × 6 150નો. બરાબર, એટલે 150 એકનું લીવર આર્મ કેટલું?
એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું તો કે એના સેન્ટર જેટલું, 6 થી અડધું 3 મીટર. બધા લોડ થઈ ગયા. હવે જોઈએ 125 × 6 એટલે 750 માઇનસ 200 માઇનસ 100 માઇનસ 25 × 150 × 3 450 બરાબર. આનું સરવાળો કરીએ તો 0 એટલે મેચ થઈ જાય છે. હવે આપણે કમ્બાઇન્ડ શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને લોડ ડાયાગ્રામ બધું દોરીએ તો આપણને ખ્યાલ છે કે આપણો જે લોડ હતો, લોડ ડાયાગ્રામે આવો હતો. 125 કિલોન્યુટનના રિએક્શન, 50 કિલોન્યુટનના 2 પોઈન્ટ લોડ અને 25 કિલોન્યુટન પર મીટરનું UBL આખી લંબાઈમાં. આ 2 મીટર 2 મીટર 2 મીટર એ બી સી ડી અને સેન્ટર પોઈન્ટ ઈ બરાબર. તો આપણો શીયર ફોર્સ ડાયાગ્રામ ઓલરેડી દોરી લીધો હતો, પાછો એક વખત દોરી લઈએ. બરાબર, આવો આપણે દોર્યો હતો. બરાબર છે, આપણી પાસે વેલ્યુઝ હતી 125 75 25 75 125, નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ એ સી ડી બી અને આ પોઈન્ટ હતો એ ઈ. બરાબર, આ મારો SF ડાયાગ્રામ 25 75. સિમિલરલી આના આધારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરીએ. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં એ ઉપર 0, બી ઉપર 0, સી ઉપર અને ડી ઉપર 200 200 હતી વેલ્યુઝ અને ઈ ઉપર હતી 212.5. બરાબર, આખામાં UDL એક્ટ કરે છે એટલે પેરાબોલિક કર્વથી જોઈન્ટ કરવાનું, પણ બીકોઝ કે સાથે પોઈન્ટ લોડ છે એટલે રસ્તામાં એક પીક ગુમ્મત જેવી પીક આવશે. બરાબર, ટુ હંડ્રેડ કિલોન્યુટન મીટર અને અહીંયા 0 0, 2 મીટર 1 મીટર 1 મીટર અને 2 મીટર. આ પ્રકારે આખો ડાયાગ્રામ પોઝિટિવ. બરાબર, પોઝિટિવ ઇન ધ સેન્સ કે સેગિંગ મોમેન્ટ આવે છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. બરાબર, જો આ તમને ક્લિયરલી સમજાઈ ગયું હોય તો હવે આના આધારે તમારે આ 2 એક્ઝામ્પલ્સ અત્યારે ગણવાના છે. બરાબર, આ મારો ફર્સ્ટ એક્ઝામ્પલ હું આપું છું, 50 કિલોન્યુટન અને આખી લંબાઈમાં 20 કિલોન્યુટન પર મીટર. બરાબર, 2.5 મીટર અને 2.5 મીટર. આ એક દાખલા માટે તમારે શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે. સેકન્ડ દાખલો આવો છે, માત્ર આટલી લંબાઈમાં એક્ટ કરે છે, 30 50 જ કરી નાખીએ, ઇઝી પડે. 50 કિલોન્યુટનના 2 પોઈન્ટ લોડ અને 25 કિલોન્યુટન પર મીટરનું UDL. સિમિલર દાખલો, પણ હવે આ પોર્શનમાં UDL નથી. બરાબર, તમે ટ્રાય કરો પછી આપણે જોઈએ. આ તમારું અસાઇનમેન્ટ છે. બરાબર, સિમિલરલી હજી એક દાખલો આપી દઉં, 25 કિલોન્યુટન 75 કિલોન્યુટન અને આખી લંબાઈમાં પણ 25 કિલોન્યુટન પર મીટર. 2 મીટર 2 મીટર અને 2 મીટર. બરાબર, આ દાખલા છે, આ તમે પ્રયત્ન
करो, ओके, पछी आपणे सोल्यूशन्स जोईशुं. थैंक यू.